હેલો બચ્ચા પાર્ટી, જય શ્રી કૃષ્ણ. ફરીથી સ્વાગત છે તમારું તમારા ફેવરિટ એવા YouTube ચેનલ એટલે કે રોહિત કેર ફિઝિક્સ ની અંદર. આજના લેક્ચરમાં આપણે વાતો કરવાની છે જે તાજેતાજા માસ પ્રમોશન મેળવી અને 12માં ની અંદર જેણે પગ મૂકેલો છે, એટલે કે જે લોકો 2022 ની અંદર ગુજરાત બોર્ડ ની એક્ઝામ આપવાના છે, નીટ ની એક્ઝામ, JEE કે પછી ગુજકેટ હોય, જે કંઈ તમારા વોટ્સએપમાં મેસેજ હતા, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ હતા, એ બધાને જો ધ્યાનમાં લઈ અને આ વિડીયોની જે કંઈ આગળનો જે ફ્લો હશે તે કંઈક આ વસ્તુ પર ફોકસ કરવાનો છે. પહેલી વસ્તુ તો કે ભાઈ 12th ચાલુ કર્યું, આપણે કરી દીધેલું છે તો કેવી રીતે ચાલુ કરવું એના માટેની ટિપ્સ છે. ટોપર કેમ બનવું એવા ઘણાના ક્વેશ્ચન અત્યારથી છે, બધાને ટોપર બનવાની ઈચ્છા હોવાની છે, ઓબ્વિયસ વસ્તુ છે. યુટ્યુબમાંથી જો અભ્યાસ કરવો છે, અમુકની ઈચ્છા હોય સેલ્ફ સ્ટડી કે સર હું મારા પોતાના ટાઈમ ટેબલ મુજબ મારી રીતે મારે જાતે મહેનત કરીને મારે પ્રિપેરેશન કરવી છે તો મારી પાસે બેસ્ટ યુટ્યુબ ચેનલ ક્યાં છે એની વાતો કરશું. ત્યાર પછી અત્યારે આ સંજોગોમાં તમારું ડેઈલી સ્કેડ્યુલ કેવું હોવું જોઈએ એના વિશેની વાતો કરશું. તો પછી ચાલો જરાય ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂ કરી દઈએ આજનો મસ્ત મજાનો વિડીયો. તો સૌથી અગત્યની વસ્તુ છે ટિપ્સ ઉપર ફોકસ કરો. બાકીની ત્રણ વસ્તુ છે એ તો ઠીક છે, પણ ઇમ્પોર્ટન્ટ ટિપ્સ જે હું તમને સૂચના આપવા જાઉં છું એ લોકો ખાસ, બધા એનું 11th કમ્પ્લીટ થઈ ચૂકેલું હશે વ્યવસ્થિત, અને જો કદાચ થોડુંક એવું અધકચરું હોય તો પણ ટેન્શન લેતા નહીં, 12th સાથે સાથે એ અધકચરું 11th પણ આપણે કમ્પ્લીટ કરી લઈશું. પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે સરજી ટિપ્સ કઈ, કે મગજમાં જે રાખવા જેવી બાબત છે તો કઈ બાબત છે. જે ભૂલ, પહેલી વાત તો એ યાદ રાખો, જે ભૂલ તમારા સિનિયર્સે કરેલી છે એ ભૂલ તમારે કરવાની નથી. તમારા સિનિયર્સને પણ લગભગ આવા જ સંજોગોની અંદર લોકડાઉન જેવી પરિસ્થિતિ થઈ હતી. સમય હતો, તારીખ હતી 18 માર્ચ, આઈ થિંક 18 માર્ચ હતો, 18 માર્ચથી સ્કૂલો બંધ થઈ ગઈ હતી, અને ત્યારે પણ એ લોકોને બસ નવું એ લોકોએ પણ 12th અંદર એન્ટ્રી કરેલી હતી જેવી રીતે તમે કરેલી છે. અડધું ચેપ્ટર થયું હતું, અમુકને એક ચેપ્ટર થયું હતું, અને લોકોને લોકડાઉન થયું હતું. લોકડાઉન થયું હતું એ લોકો, એટલે કે 1 મહિના સુધી તો એ લોકો ટોટલી બ્લેન્ક હતા. 1 મહિના સુધી તો શું કરવું શું ના કરવું એટલે લોકોને કંઈ આઈડિયા હતો જ નહીં, એટલે 1 મહિના સુધી તો એ લોકોએ કશું કરેલું એટલું બધું હતું નહીં. પછી ધીમે ધીમે ઓનલાઈન સ્કૂલેથી કોચિંગમાંથી યુટ્યુબ ચેનલ એને મળવાનું ચાલુ થયું, એટલે ધીમે ધીમે એને સારા યુટ્યુબ ચેનલ મળી ગયા, એમાંથી શીખવાનું ચાલુ કર્યું, ઘરેથી ઓનલાઈન શીખવાનું ચાલુ કર્યું, એટલે એવી રીતે લોકોએ ધીમે ધીમે સિલેબસ આગળ કવર કરતા ગયા છે. એ લોકોની ભૂલ એ હતી કે ઘણા લોકોએ એવું માની લીધેલું હતું કે બસ આ જે લોકડાઉન છે તે 2 મહિના કે 3 મહિનાનું હશે, પછી જેવી અમારી સ્કૂલો ચાલુ થશે ત્યારથી અમે રેગ્યુલર અમે ભણશું. અત્યારે લોકડાઉનમાં ખાલી ખોટું ઓનલાઈન સિલેબસ ભણીને ખાલી ખોટું મગજ સુકામે બગાડવું, વેકેશન એણે એન્જોય કરવાનું ચાલુ કરી દીધું. એણે આ વસ્તુને એઝ અ વેકેશન લઈ લીધી સ્ટાર્ટિંગના 2-3 મહિનામાં. તમારે એ ભૂલ કરવાની નથી ભાઈ, ખબર હજી કશું છે નહીં. અત્યારે એવું કહી શકાય નહીં કે નેક્સ્ટ મંથથી સ્કૂલો ચાલુ થશે કે 2 મહિના પછી થશે કે 3 મહિના પછી થશે, કેમ કે પરિસ્થિતિ કેવી છે એ બહુ તમને ખબર જ છે, બરાબર, વિકરાળથી વિકરાળ બનતી જાય છે. એટલે પરિસ્થિતિ કેવી છે કોઈને ખબર નથી. બની શકે કે 15 દિવસમાં સ્કૂલો ચાલુ પણ થઈ જાય, બની શકે કે 2 મહિનામાં ચાલુ પણ થઈ જાય, પણ ગેરંટી શું? હજી વેક્સિન આવતા આવતા 2022 જાન્યુઆરી સુધીમાં દરેક લોકોને વેક્સિન મળવાની છે. સપ્ટેમ્બરથી વેક્સિનેશન ચાલુ થશે, 2022ના જાન્યુઆરી સુધીમાં વેક્સિન મળશે. કોરોના જવાનો તો છે નહીં એટલી જલ્દી, એટલે આવી ભૂલ પ્લીઝ તમે ના કરતા કે આ 15 દિવસ કે 20 દિવસનું વેકેશન છે, કેમ કે એ 15 દિવસ આ જો શરૂઆતના 15-20 દિવસ તમે એન્જોય કરવાનું ચાલુ કરી દેજો તો પછી પાછું ઓનલાઈન સ્ટડી સાથે સંકળાવું થોડુંક તમારા માટે અઘરું થઈ જશે, કેમ કે બીજા લોકો 2-3 ચેપ્ટર કરીને બેઠેલા છે, તમે પાછું ફર્સ્ટથી ચાલુ કરશો તો થોડુંક તમે પોતાની જાતને જ થોડાક પાછળ અનુભવશો. એટલે એ ભૂલ તમારે કરવાની છે જ નહીં. પ્લાનિંગ સાથે ડેઈલી રેગ્યુલર 12th ચાલુ જ કરી દેવાનું છે. હવે જરા એક પણ દિવસ આપણે વેસ્ટ કરવાનો થતો નથી. તો મેઇન ટીપ છે આ કે બધાને ખાસ મગજમાં રાખવાની છે, વેકેશન છે નહીં, ક્લિયર છે. સેકન્ડ વસ્તુ તરફ જઈએ કે હાઉ ટુ બી ટોપર. જો તમે બધા ટોપર જ છો આમ જોતા તો, 10th અંદર તમે બધા ટોપર જ હતા, 10th અંદર તમે લોકોએ ફોડ્યું છે, બરાબર, મસ્ત મજાના માર્ક્સ લાવ્યા છે, 10th પેપર તમારા સમયે મને ખબર છે મેથ્સનું અઘરું હતું, છતાં પણ તમે સારો એવો સ્કોર કરીને બેઠેલા છો, એટલે તમે બધા ટોપર જ છો. પરંતુ એવા ટોપર તો ગુજરાતમાં 1 લાખ કરતાં પણ વધારે છે, જે 12 સાયન્સમાં જેટલા પણ છે બધા ટોપર છે. એટલે તમારે ટોપર નથી બનવાનું, તમારે ટોપરોમાંથી પણ ટોપ કરીને આગળ આવવાનું છે.
તો વસ્તુ શું છે, મહેનત તો બધા કરવાના છે, જો સમજો મહેનત તમે પણ કરશો, મહેનત બીજા લોકો પણ કરશે, તો ફરક શું છે, તમારે રેગ્યુલર મહેનત કરવાની છે. રેગ્યુલર મહેનત કરવાની છે, કેવી રીતે માર્ક્સ લાવવાના છે, બધી વાતો કરશું, પણ પહેલાં તો તમારી જાતને તમે ટોપર સમજો, તમે પોતાની જાતને એવું સમજોમાં કે સરજી હું મીડિયમ છું કે હું થોડ છું, ના એવું નથી. તમે ટેન્થ બહુ સારી રીતે ક્વોલિફાઈડ કરેલું છે, ટ્વેલ્થ પણ આપણે સાથે મળીને જે રીતે તમારું ટેન્થમાં માર્ક્સ આવે એના કરતાં ગેરંટી આપું છું વધારે માર્ક્સ સાથે આગળ વધશું. પણ એક વસ્તુ જોશે, તમારું ડેડિકેશન, રેગ્યુલર મહેનત કરવાની જરૂર પડશે. રેગ્યુલર બે કલાક દોડતા હોય તો હું તમારી પાસે ત્રણ કલાક દોડી, પણ તમારે બે કલાક તો દોડવું પડશે ને. એટલે પહેલી વસ્તુ પોતાની જાતને ટોપર જ સમજો, ખાલી ખોટા એવા લેક ઓફ કોન્ફિડન્સમાં રહોમાં કે સર હું એટલું બધું નથી સ્કોર કરી શકતો, તેવું કશું છે નહીં. ક્લિયર? સાથે મળીને મહેનત કરવાની છે, પ્રિપેરેશન કરવાની છે, ક્યાંય તમને અટકવા નહીં દઉં, પ્રોમિસ. પછી વસ્તુ છે બેસ્ટ યુટ્યુબ ચેનલ, કે સર અમારે પ્રિપેરેશન કરવી છે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયો ઇંગ્લિશ કમ્પ્યુટર સંસ્કૃત બધું અમારે યુટ્યુબમાંથી શીખવું છે, પણ સર ચેનલ કઈ? જો અત્યારે તો બેટા ઢગલો ચેનલ છે, તમારે ખાલી ફિઝિક્સનું તમારે ચેનલ જોતી હોય તો લખવાનું ક્લાસ 12 ફિઝિક્સ, એટલે ચેનલોની બેટા લાઈન થઈ જશે. ક્લાસ 12 કેમેસ્ટ્રી એટલે લાઈન થઈ જશે, 100-200 કેમે તમને ચેનલ અવેલેબલ થઈ જશે. હવે બધી ચેનલ આમ જોતા બેસ્ટ હોય છે, આપણે કોઈ શિક્ષકને હું એમ ના કહી શકું કે ભાઈ આ શિક્ષક સારો છે આ શિક્ષક ખરાબ છે, આ ચેનલ ઓબ્વિયસ વસ્તુ કહી શકું. એટલે ચેનલ તમે તમારી રીતે પસંદ કરો, તમે 5-6-7 શિક્ષકોના વિડીયો જો, તમને જેની અંદર મજા આવે. અને વિડીયો બેટા એવું નહીં કે 2 મિનિટ જોઈ હાલો મજા ન આવી હાલો કેન્સલ કરો, એવું નહીં બેટા, આખો ટોપિક એનો પૂરો જો, મિનિમમ 5-6-7 મિનિટ તો જો, બરાબર? એટલે તમને આઈડિયા આવે કે એ જે તમને કહેવા માંગે છે, એ વસ્તુ જે તમને સમજાવવા માંગે છે, તમારા ખોપડાની અંદર ઉતરે છે કે નહીં. કોઈ પણ વિષય હોય, કેમેસ્ટ્રી હોય, મેથ્સ હોય, બાયોલોજી કે પછી ફિઝિક્સ હોય, મિનિમમ તમે ટીચરને 5-6 મિનિટ સાંભળો. જો તમને લાગે કે હા આ સર આ કહેવા માંગે છે, એ વસ્તુ મારા મગજની અંદર ઉતરી જાય છે, મારે મને સ્ટ્રાઇક થાય છે, બરાબર, તો એ વસ્તુ એ શિક્ષક તમારા માટે પરફેક્ટ છે. આપણે એ જ કરવાનું છે, આપણે બસ સમજવાનું છે. ક્લિયર છે? એટલે બેસ્ટ ચેનલ તો બેટા બધી હોવાની છે, કેમ કે યાર એ લોકો તમને ફ્રીમાં બધી વસ્તુ આપે છે, તો આપણે એને એમ ના કહી શકીએ કે ભાઈ આ ચેનલ નથી સારી, બધી ચેનલ સારી છે. એટલે તમે તો પહેલાં આવા એકાદ 2-3 એવા શિક્ષકો તમે શોધો કે જેના મુદ્દાઓ તમને સમજાઈ જાય છે, પછી એની પ્લેલિસ્ટ ચેક કરો કે ભાઈ એણે કેટલું કન્ટેન્ટ આપેલું છે, જો વ્યવસ્થિત બધું વ્યવસ્થિત કન્ટેન્ટ આપેલું છે ડિટેલમાં તો શીખવાનું ચાલુ કર દો. જો કન્ટેન્ટ બાકી હોય તો તમે એને કમેન્ટ થ્રુ પૂછી લો કે સર શું 12th પૂરેપૂરો સિલેબસ તમે કરાવવાના છો કે નહીં, કમેન્ટ થ્રુ એને પૂછી લો. જો રિપ્લે ના આવે તો પછી કંઈ સવાલ છે નહીં, તો પછી આપણે કેમ કરી શકશું, તો બીજા દિવસે ફરીથી કમેન્ટ કરો, ત્રીજા દિવસે, ચોથા દિવસે, જો રિપ્લે જ ના આવે 3-4 દિવસ સુધી સતત કમેન્ટ કર્યા પછી પણ મતલબ એ ચેનલ અત્યારે એક્ટિવ નથી, તો પછી ત્યાંથી મતલબ આગળ શીખવાનું ના કરાય. કેમ કે જો એક્ટિવ નથી તો તમે કાલે સવારે કોઈ ક્વેરી થશે તો એ ક્વેરી સોલ્યુશન થોડુંક તમારા માટે અઘરું થઈ જશે. અને જો સર તમને એમ કહે કે સિલેબસ હું પૂરેપૂરો કમ્પ્લીટ કરી તો પછી વેરી ગુડ, ત્યાંથી એની પાસે તમે કન્ટિન્યુ કરી શકવાના છો. પણ 2-3 ચેનલોને ફોલો કરવાના મેક્સિમમ, આમ જોતા તો 2 ઇનફ છે. આ 3 તો એટલા માટે કે કદાચ સિલેબસમાં અડાવડું થાય તો કેમેસ્ટ્રીમાં 2 ચેનલ કેમ જેણે સિલેબસમાં કમ્પ્લીટ કરો. કોઈ એક કેમેસ્ટ્રીનું તમને કોઈ એક શિક્ષક ગમી ગયો કે જેને પૂરેપૂરો સિલેબસ કરાવેલો છે તો પછી બીજા શિક્ષકની જરૂર છે નહીં. પણ આ તો કદાચ, કેમ કે બધા ચેનલમાં બધો સિલેબસ છે નહીં, ખાસ કરીને ગુજરાતી મીડિયમ માટે, બરાબર? ઇંગ્લિશ મીડિયમ માટે બધી જગ્યાએ પૂરો સિલેબસ છે, પણ ગુજરાતી મીડિયમ માટે તમને જે ગમતી ચેનલની અંદર માત્ર 2-3 ચેપ્ટર એવું હશે, બરાબર? કેમ કે મેં જોયું છે, બરાબર, ફૂલ સિલેબસ એટલું બધું છે નહીં. ફિઝિક્સમાં આપણા ચેનલ ઉપર તમે જોઈ શકશો ફૂલ સિલેબસ અવેલેબલ છે, છતાં પણ તમને જો આમાંથી ના મજા આવતી હોય તમે બીજા ચેનલમાંથી જોઈ શકો. પણ મેં તમને કીધું એમ, કોઈ પણ ચેનલને જોવો એ પહેલાં મિનિમમ 5-6 મિનિટ એને આપી દેજો, એટલે તમને ખબર પડે કે આ શિક્ષક જે બોલે છે એ મને મગજમાં ઉતરે કે નથી ઉતરતું. ત્યાર પછીની વાત કરે કે અત્યારે ડેઇલી સ્કેડ્યુલ કેવું હોવું જોઈએ. જો આ સમયગાળો, એટલે હું માનું છું કે બધાની સ્કૂલો બંધ છે, એ માનીને જો તમે સિમ્પલ સાદી સોડા જેવું સાદું સ્કેડ્યુલ જો આપો, વધારે હું હાઈફાઈ સ્કેડ્યુલમાં પડતો નથી, બરાબર, પણ સાદી સોડા જેવું જો સાદું સ્કેડ્યુલ આપું કે મેં એવું માનું છું તમારા બધાની સ્કૂલો બંધ છે એવું માનું, ઓનલાઈન લેક્ચર્સ ચાલુ હશે ડેઈલી 3 કલાક 4 કલાક 5 કલાક એવું કંઈક આપણે માનીએ, તો તમારે બેટા ડેઈલી અત્યારે સ્કેડ્યુલ એવું હોવું જોઈએ કે તમારા 3 મેઇન સબ્જેક્ટ માટે 2.5 કલાકની 3 સિટિંગ લગાડવાની છે. મતલબ ધારો કે 2.5 કલાક એટલે કે 2.5 કલાક ફિઝિક્સને આપો, 2.5 કલાક મેથ્સને આપો, 2.5 કલાક કેમેસ્ટ્રીને, જો બાયોલોજી હોય તો બાયોલોજીને 2.5 કલાક એ ટાઈપનું. સવારે ધારો કે તમે 7 વાગે બેઠા બુક લઈને, ધારો કે ફિઝિક્સ પકડેલું છે તો 7-8, 8-9, 9-9:30
ફિઝિક્સનું કામ પૂરું થઈ ગયું, 2.5 કલાક કમ્પ્લીટ. શાળાનો પછી તમે બ્રેક લઈ લો, નાસ્તો વાસ્તો કરી લો થોડોક એવો, 11 વાગે બીજો સબ્જેક્ટ લઈને પકડો, બીજો સબ્જેક્ટ લઈ 11 થી 1.5 વાગ્યા સુધી બીજો સબ્જેક્ટ કરો, પાછો ફરી થોડી વાર રેસ્ટ કરી લો. ઇવનિંગની વાત કરીએ 4 વાગ્યાથી 6:30 સુધી ત્રીજો સબ્જેક્ટ લ્યો, ફરી પાછો રેસ્ટ કરી લો, આઈપીએલ જોઈ લો. એટલે એ ટાઈપનું 2.5 થી 3 કલાક ઇનફ છે અત્યારે. ખાલી ખોટો વધારે લોડ લેવાની જરૂર નથી, પણ 2.5 થી 3 કલાક પૂરેપૂરું ડેડિકેશન અંદરથી વિચાર પોઝિટિવ સાથે. પછી મગજ બીજે રખડતું હોય ને ધ્યાન અહીંયા, એવું નહીં. ક્લિયર છે? એ વસ્તુ પર ફોકસ કરો. બસ મોસ્ટ ઓફ જે મારે કહેવાની વસ્તુ હતી એ આવી ગઈ છે. બીજા કોઈ આ જે બધી મેં વસ્તુ કીધી તમારા ઇન્સ્ટાગ્રામને અંદર આવેલા મેસેજ ઉપરથી મેં તમને કીધું છે. ક્લિયર છે? જો વધુ કોઈ હજી ક્વેશ્ચન હોય તો હજી પૂછી લેજો, પાછું એક વિડીયો આપણે બનાવી નાખશું તમારા માટે. થેન્ક યુ બચ્ચા પાર્ટી, દરેક જગ્યાએ શેર કરી દેજો, જે તમારા ક્લાસમેટ હોય એની સાથે તો ખાસ બરાબર, કેમ કે તમે લોકો એની સાથે જ તમે મહેનત કરવાના છો. જો એ લોકો પોઝિટિવ હશે, તમારું ફ્રેન્ડ સર્કલ આખું પોઝિટિવ હશે, તો તમે પણ પોઝિટિવ રહીને મહેનત કરવાના છો. એટલા માટે થેન્ક યુ બચ્ચા પાર્ટી, થેન્ક યુ સો મચ. કીપ લર્નિંગ, કીપ શેરિંગ. ચાલો તો તમામ વસ્તુ ખોપડામાં ઉતરી લ્યો તો ચોપડામાં પણ ઉતારી લેજો, અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલાય જ નહીં. શેર કરી દો તમારા ક્લાસમેટ સાથે, અને આ જે ઇમ્પોર્ટન્ટ વિડીયો જે બીજા છે એ પણ જોવાનું ચૂકશો નહીં.